ઓફ વડોદરા. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં માથાભારે તત્વો દ્વારા એક યુવકનું અપહરણ કર્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના લક્ષ્મીપુરા પોલીસ મથકની હદ વિસ્તારમાંથી કેટલાક માથાભારે શખ્સો દ્વારા યુવકનું અપહરણ કરી ઉઠાવી ગયાના બનાવથી પંથકમાં ચકચાર મચી ગઈ છે. એટલું જ નહીં, 4-5 ઈસમોએ યુવકને જાહેરમાં દંડા વડે ફટકાર્યો પણ હતો. યુવકને માર માર્યા બાદ અપહરણ કર્યાના લાઇવ વિડીયો સામે આવ્યા છે. શખ્સોએ યુવક પર પૈસા પડાવી લીધા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સમગ્ર બનાવની જાણ લક્ષ્મીપુરા પોલીસને કરવામાં આવતા પોલીસે સમય સૂચકતા વાપરી યુવકને બચાવી લીધો હતો. પોલીસે કાળા રંગની સ્કોર્પિયો કારને કોર્ડન કરી અપહરણકારોને દબોચી લીધા હતા. પોલીસ દ્વારા તમામની પૂછપરછ શરૂ કરાઈ રહી છે. પ્રાથમિક તબક્કે આ અજાણ્યા શખ્સોએ અકસ્માત પણ સર્જ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જો કે સાચી હકીકત આગળની તપાસ બાદ સામે આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આટલો જ કંટ્રોલમાં વર્ધી આધારે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન કોઈ વર્ધી પૂર્ણતા કરવા માટે ત્યાં જાય છે ત્યારે ખબર પડે છે કે કોઈ સ્કોર્પિયો ગાડીવાળા છે, કોઈ વેહિકલવાળાની પીછો કરે છે અને વેહિકલવાળા ત્યાં સ્લીપ થઈને પડ્યા છે. અને જો કે એમ લાગ્યું નથી કાંઈ, પણ ગાયાડિયા હતા, સ્લીપ થઈને પડેલા હતા. અને પછી સ્કોર્પિયોવાળાને અને ગાડીવાળાને લઈને આવે છે અને બધી પૂછપરછ કરતા એવી ખબર પડે છે જે પડી જનાર છે કે આ જે સ્કોર્પિયોવાળા છે જે બારગામથી આવેલા છે એની ગાડી કંઈ લઈને આવતા રહ્યા છે. બાકીની પૂછપરછ કાયદેસરની કાર્યવાહી કરવાનું કામ ચાલુ છે, પણ એ ગાડી શા માટે લઈને આવ્યા, કોણ લઈને આવ્યું, ક્યારે લઈને આવ્યું અને આ લોકોને એ ગાડી માટે કેમ ખબર પડી બધો તપાસનો વિષય છે. કાયદેસરની કાર્યવાહી કરવાનું કામ ચાલુ છે. ના, બિલકુલ ના, અટકાયતી પગલાં નહીં, હાલ તો પૂછપરછ કરી અને જે ગુનો દાખલ કરવાનું કામ ચાલુ છે. ના, એ હજી બધી પૂછપરછમાં વિચારે છે.